हूँ जागृति हाजर छु आपनी समक्ष लईने सीधो संवाद। कोरोना ने महामारी में पहलो केस गुजरात में नोंधायो, त्यारथी लईने अत्यार सुधी एफआरसी मुजब फी स्कूल में उघरावामां आवशे, लेवामां आवशे ते प्रकारनो निर्णय करवामां आव्यो हतो, परंतु शुं आ एफआरसी सीरियसली नियम मुजब काम करी रह्यो छे खरा? कारण के तेनी वेबसाइट केटलाक वखतथी अपडेट नथी थई, बंध अवस्थामां पड़ेली छे अने आ एफआरसी नक्की न थता हजु पण वालीओ असमंजसमां। कारण के गुजरातमां हवे खास करीने 21 नवेम्बरथी बीजुं सत्र शुरू थवा जई रह्युं छे अने ते पहेला एफआरसी द्वारा फी नक्की थवी खूब जरूरी, परंतु आ दिशामां आपणने कोई पण प्रकारना समाचार सांभळवा के जोवा नथी मळता। अने आज मुद्दे आज आपणे वात करवा जई रह्या छे शाळानी मनमानी, कारण के शाळाओ उघरावी रह्या छे जे प्रकारे फीमां તોતિંગ વધારો। આ વખતે 21 દિવસનું દિવાળી વેકેશન આપવાની વાત અને 21મી નવેમ્બરથી હવે શાળામાં બીજું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તેવા સંજોગોમાં એફઆરસી દ્વારા કોઈ ફી હજુ નક્કી કરવામાં નથી આવી। સૌથી વધારે અમદાવાદ ઝોનની સ્કૂલ અને આ સ્કૂલમાં ફી નક્કી કરવામાં નથી આવી તેવા સંજોગોમાં હવે વાલી મંડળમાં પણ અસમંજસની સ્થિતિ અને મૂંઝવણમાં વાલી મંડળ આવી ગયું છે। કારણ કે ગઈ વખતે પણ એવું જ થયું હતું કે શાળા દ્વારા ફી ઉઘરાવવામાં આવે છે અને ત્યારબાદ સરકાર નિર્ણય જાહેર કરે છે અને વધારાની ફી શાળા સંચાલકો દ્વારા જે તે વાલીઓને પરત કરવાની હોય છે, પરંતુ જો નિર્ણય પહેલેથી જ લેવામાં આવતો હોય છે, એફઆરસી જો પહેલેથી જ ફી નક્કી કરી રાખતી હોય, તો પછી આ પ્રકારનું બેવડું વલણ અપનાવવાનું સરકારને કે એફઆરસીને જરૂર નથી રહેતી। પરંતુ આ વખતે પણ સેમ એજ સિનારિયો વધુ એક વખત રિપીટ થવા જઈ રહ્યો છે, જેને કારણે જે જૂની ફી હોય આ જૂની ફી જોવા માંગતા હોય તો પણ વાલીઓ ઓનલાઈન પોર્ટલ બંધ હોવાને કારણે જૂની ફીની માહિતી મેળવી શકતા નથી, જૂની ફીની ડિટેલ્સ શું હતી તે પણ તેઓ જાણી શકતા નથી, અને જ્યારે પણ પોર્ટલની તેઓ મુલાકાત લેવા જતા હોય છે ત્યારે અપડેટ આ જે સિસ્ટમ છે એપ છે અપડેટ થઈ રહી છે તેનું એક સિમ્બોલ સામે આવી જતું હોય છે સ્ક્રીન ઉપર, અને તેને કારણે પણ વાલીઓ એ પોતે મૂંઝવણ અનુભવતા હોય છે। ત્યારે આ સમગ્ર મામલે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિશ્લેષક એવા ભાવિન શાહ છે, ભાવિન વ્યાસ છે આપણી સાથે, અને ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ છે નરેશ શાહ, આપ બંનેનું હું સ્વાગત કરું છું। સૌથી પહેલા તો નરેશભાઈ આપને પૂછીશ કે જ્યારે જ્યારે ફીની વાત હોય, જ્યારે જ્યારે શાળાનો મુદ્દો હોય, આપણે ચર્ચા માટે ભેગા થતા હોય છે, વધુ એક વખત 21 નવેમ્બરથી બીજું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ એફઆરસી હજુ પણ ઢીલી કામ રણનીતિ અપનાવી રહ્યું છે કારણ કે ફી નક્કી નથી થઈ। ચોક્કસ આજનો મુદ્દો ખરેખર સ્કૂલ ખુલ્યા પછી એફઆરસી જે રીતે ગુજરાતની તમામે તમામ ઝોન ચાર ઝોનની ફી સ્કૂલની નક્કી કરવાની હોય તે આજ દિન સુધી નવા વર્ષની એટલે 21-22ની ફી હજુ પણ ચારે ચાર ઝોનમાં ફી નક્કી થઈ નથી। 2017ના માર્ચ મહિનાથી જ્યારથી આ કાયદો આવ્યો ફી રેગ્યુલેટરી કમિટીનો, ત્યારથી અત્યાર સુધીને બધા જ ઝોનમાં વિવાદમાં જ રહેલી એફઆરસી, સરકારે શું વિવાદ માટે જ આ એફઆરસી ઊભી કરી છે એવું મને તેવું ધ્યાને લાગે છે। કારણ કે જે ફી નિર્ધારિત કરેલી હોય એ ફીથી વધારે ફી ઘણી સ્કૂલોએ લીધી છે અને હજુ સુધી ઘણી સ્કૂલોએ વધારેલી ફી લીધેલી બાળકોને પાછી આપી નથી। ક્યાંક ને ક્યાંક એ એફઆરસી માટે અમે ગુજરાત હાઈકોર્ટમાં બી ગયેલા છીએ અને ગત વર્ષે પણ જે રીતે કોરોનાના કાળમાં આપણે ફી માફી કરાવડાવી હતી તો એ વર્ષે પણ એફઆરસીની ફી ગત વર્ષે પણ જે નક્કી થઈ છે એનાથી બી વધારે લીધી, કોરોના કાળમાં એ સ્કૂલોએ વધારે લીધી છે। હમણાં પણ 21-22માં હજુ પણ ખરેખર કાયદો એવું કહે છે કે પહેલું ક્વાર્ટર તમે લો અને બીજા ક્વાર્ટરની એફઆરસીની જ્યારે ફી મંજૂરી થાય તો પછી એ પ્રમાણે લેવાની, તો પણ ઘણી સ્કૂલોએ હજુ પૂરા પૂરા વર્ષની ચેકો લઈ લેતા હોય છે, પોસ્ટ ડેટેડ ચેકો લેતા હોય છે અને 10% વધારે, કોઈ વખત 5% છે, કોઈ જગ્યાએ 10% છે, ચારે ચાર ઝોનમાં અમદાવાદમાં 5% છે, અમુક ઝોનમાં 10% છે, તો તમે કદાચ 5% વધારે લો પણ 25-30% ફી વધારો, ટ્રાન્સપોર્ટેશનમાં વધારો, લંચમાં વધારો, ટોટલી બધી જ જગ્યાએ જો વધારો હોય તો પછી સરકાર જે એફઆરસી લાવી છે એનો કોઈ અર્થ રહેતો નથી। સાચી વાત છે, ગત અમદાવાદની અંદર જે પુંજ સાહેબ હતા એ બી ગેરકાયદેસર રીતે એમણે 3 વર્ષ એફઆરસીમાં જે રીતે રાજ કર્યું અને જે રીતે મનમાની થઈ, હવે અત્યારે જે એફઆરસીના સુરતની અંદર બી જે એફઆરસી છે એ સ્કૂલનું નામ નથી આપતો પણ એ સ્કૂલને 100 કરોડ રૂપિયા પાછા આપવાના થાય છે, 100 કરોડ, 1 કરોડ નહીં, સુરતની, હા સુરતની કેટલી શાળાઓ છે જેને હાઈકોર્ટે ફટકાર કરી કે આ સ્કૂલે એફઆરસીથી વધારે લીધી છે ફી,
એટલે નરેશભાઈ, જો આપણે કાયદાકીય કાર્યવાહી કરવા જઈએ તો આવી સુરતી નહીં, આવી ઘણી બધી શાળા આપણને સામે મળી શકે છે. આપણી સાથે રાજકોટથી શિક્ષણવિદ પણ જોડાઈ ચુક્યા છે, સિદ્ધરાજસિંહ ઝાલા. આપનું પણ સ્વાગત છે ઝાલા સાહેબ. ભાવિનભાઈ, આપને સવાલ પૂછવા માંગીશ કે જે પ્રકારે નરેશભાઈએ વાત કરી, સહમત આપણે ત્રણેય જણા થઈશું જ, પરંતુ આ FRCનો જે મુદ્દો છે આ શા માટે આટલો વિવાદાસ્પદ બનતો જાય છે? કારણ કે FRCની ઢીલી નીતિને કારણે વાલીઓ હંમેશા સંકોચમાં અને મૂંઝવણ અનુભવતા હોય છે. ખૂબ જ સરસ મુદ્દો આજે મંતવ્ય ન્યૂઝ ચેનલ ઉપર લેવામાં આવ્યો છે. FRC કેમ વિવાદિત છે એના ઘણા બધા કારણો છે. એમાં સરકારની ઉણપ, સંચાલકોની મનમાની, વાલીઓને પૂરતું નોલેજ નથી આપ્યું સરકારે કે આ કાયદો કેમ છે. ચોથો મુદ્દો એ છે કે એડમિનિસ્ટ્રેશન જે છે, એટલે DEO, AEO અને આખું જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, એને આ કાયદા વિશે કશું નોલેજ જ આપવામાં નથી આવ્યું. જેવી રીતે નરેશભાઈએ વાત કરી હમણાં જ કે પૂંજ સાહેબ 3 વર્ષ ગેરકાયદેસર રહ્યા, તો શું શિક્ષણ મંત્રીને ખબર નહોતી કે ભાઈ એક્ટમાં શું લખેલું છે? એક્ટ તો એમના હસ્તકત પાસ થયેલો છે. એમના જે સચિવો છે, અગ્રસચિવો છે, IAS ઓફિસરો છે, એમણે આ તૈયાર કરી અને વિધાનસભામાં પાસ કર્યો છે. તો એમની નિમણૂક કરતા પહેલા શું એમણે આ ધ્યાન નહીં રાખ્યું હોય? એટલે આ મુદ્દાઓના કારણસર FRC આખી વિવાદિત છે. બરાબર. જ્યારે સૌ પ્રથમ વખત FRCના જજ અને કમિટી નિમવામાં આવી ત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ મૂકી દીધા, ત્યારે પણ વાલી મંડળે FRCમાં અને હાઈકોર્ટમાં જવું પડ્યું અને ત્યાં ઘડી જાણ કરવી પડી કે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટના મૂક્યા છે, ખરેખર હાઈકોર્ટના મૂકવા છે. એ વખતે રિજેક્ટ કર્યા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજને, અને પછી હાઈકોર્ટના જજ નિમ્યા. હાઈકોર્ટના જજ નિમ્યા તો એમાં પણ ગફલત, અને ત્યાં અને એ પણ જયારે વાલી મંડળના ધ્યાને આવ્યું ત્યાર પછી એમને પણ હટાવવામાં આવ્યા. આવા અનેક સંજોગો છે. એની અંદર તમે ધારો કે અત્યારે વિષય લો કે સંચાલકોનો, તો સંચાલકે સરકાર સામે બાયો ચડાવી 2017માં કે અમને આ કાયદો પસંદ જ નથી. હાઈકોર્ટ ગયા, હાઈકોર્ટમાં 9 મહિના લડ્યા, હાઈકોર્ટે ચુકાદો સરકારની ફેવરમાં આપ્યો. ત્યારબાદ તે લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટની અંદર વાલી મંડળ પણ ગયું, વાલી મંડળની વાતો સાંભળી, વાલી મંડળની રજૂઆતો સાંભળી, સંચાલકોની મનમાની વાલી મંડળે દર્શાવી. 2017થી આ મુદ્દો સામે આવ્યો છે, નિયમ બન્યો છે FRC, અને નિયમ બનવાની સાથે જ હવે આ FRC વિવાદાસ્પદ બનતી ગઈ છે. આપણે ઝાલા સાહેબને પૂછીએ. ઝાલા સાહેબ, આપનું શું કહેવું છે? કારણ કે એક તરફ FRC હજુ સુધી ફી નક્કી નથી કરી શકી, અને બીજી બાજુ શાળાઓ દ્વારા 7% વધારે પ્રોવિઝનલ ફીના નામે ઉઘરાણી કરવામાં આવી રહી છે. મારી દ્રષ્ટિએ હું સૌરાષ્ટ્ર ઝોનમાં જે જાણું છું, સૌરાષ્ટ્ર ઝોનમાં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ 6000થી વધારે છે. ગુજરાત સુરત બાજુનો મને બહુ ખ્યાલ નથી. જે ભાઈઓએ કીધો એમાં હું કોઈ રીતે સહમત થવા માગતો નથી. મારે કોઈ પક્ષારે કે કોઈ શાળાઓ સાથે કોઈ સાથે લેવા દેવા નથી. હું તટસ્થતાથી કહીશ કે FRC કમિટી જે છે એ ખરેખર અત્યારે વાલીઓ માટે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી છે. સૌરાષ્ટ્ર ઝોનમાં જે 6000 શાળાઓ છે એને 2000થી વધારે કોઈ પણ શાળાઓની ફી એમાં જે સરકારે નિયુક્ત કરેલી છે એ શાળાઓથી 80% શાળાઓ, હું તમને ફિગર સહિત આપું કે 80% શાળાઓ જે છે એ શાળાઓ ફી ઓછી લે છે, એટલે કે નિર્ધારણ કરેલી ફી કરતા પણ ઓછી લે છે. હવે વાત રહી 20%માં, તો 20%માંથી 9% શાળાઓ એવી છે કે સરકારે નક્કી કરેલી છે એ છે, અને ફક્ત 11% શાળાઓ એવી છે કે ફી નિર્ધારણ કરેલ શાળાઓ કરતા વધારે ફી લે છે, એ હકીકત છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર ઝોનમાં 17, 18, 18, 19, 19, 20 આ બધી જ ફાઇલ ક્લિયર થઈ ગયેલી છે, બધાની ફી નિર્ધારણ થઈ ગયેલી છે અને એ પ્રમાણે અમલ થાય છે. ચાલુ વર્ષની જે સૌરાષ્ટ્રના 9 થી 10 જિલ્લાઓ છે એમાંથી મોરબી અને પોરબંદર આ બંનેનું ક્લિયર થઈ ગયું છે, બીજી પ્રોસેસ ચાલુ છે. એટલે મારા જે વાલી મિત્રો અને જે સંગઠનની વાત કરે છે એમને મારે કહેવું જોઈએ
કે બધા જ આવું હતું નથી ભાઈ, તમારું નોલેજ ઓછું છે, કયો છો તમારું નોલેજ ઓછું છે. આપણે લોકો સુપ્રીમ કોર્ટ સુધી જઈ રહ્યા છીએ કરવી જોઈએ. મારા મિત્ર, તમારું નોલેજ ઓછું છે, અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈ રહ્યા છીએ. એફઆરસી આયા પછી જે નાની સ્કૂલ હતી, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો, પેલા મારું નોલેજ સાંભળો, વચ્ચે નો બોલો, તમારા નોલેજ સાંભળો. તમે ભાઈ દીપકભાઈ, તમે ગુમરા કરી રહ્યા છો, તમે બાળકોને ગુમરા કરી રહ્યા છો. વચ્ચે નહીં બોલું, તમે બાળકોને ગુમરા કરી રહ્યા છો. 8000 જે ફી હતી 16000 થઈ ગઈ. સાંભળી લ્યો, પહેલા તમે સાંભળી લ્યો. જાલા સાહેબ, જાલા સાહેબ, જાલા સાહેબ, અત્યારે હું નથી બોલ્યો. જાલા સાહેબ, જાલા સાહેબ, નરેશભાઈ, હું આપ બંનેને કહું છું, હું આપ બંનેને કહું છું. આપે સૌરાષ્ટ્રની વાત કરી, જાલા સાહેબ, આપે સૌરાષ્ટ્રની વાત કરી. સૌરાષ્ટ્રમાં ભલે એફઆરસી નો મુદ્દો ચાલતો હશે, પરંતુ ગુજરાતના બાકી હિસ્સાની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ હોય કે સુરત હોય કે પછી બીજા કોઈ અન્ય મહાનગરો હોય, એ સંજોગોની વાત ચાલી રહી છે અત્યારે. એફઆરસી આવ્યા પછી જે નાની મીડિયમ સ્કૂલો હતી, એ સ્કૂલોને ખરેખર 10-10% કે 5-5% વધારો કરવાનો. આજે 5000 ને 6000 ની બધી ફી 15000 થઈ ગઈ. એટલે એકચ્યુઅલી આ ઊંધું થઈ ગયું. જે મોટી મસ ફી લેતી હતી એ શાળાઓએ તો લૂંટ્યા જ છે, પણ જે મીડિયમ અને સાવ નીચી સ્કૂલો હતી, જે 5-5000, 4-4 હતી, એ બધા 15-15000 સુધી આવી ગયું. કારણ કે 15000 નો ફાઇલ મૂકવાની નથી. એટલે એફઆરજી આયા થી બે ફાયદો થયો છે. ફક્ત સ્કૂલો વાળાને ફાયદો થયો છે, વિદ્યાર્થીઓને કોઈ ફાયદો જ નથી થયો. બીજું કે તમે એક વિચાર કરો કે અમદાવાદ જોવા, એ ભાઈ એમ કહે છે ને 6000 સ્કૂલો, હું એમ કહું છું, સાંભળવાની ધ્યાન રાખો, તમારી પાસે નોલેજ નથી, તમારી પાસે નોલેજ નથી. 6000 સ્કૂલ મને બતાવો કેટલા માણસ જોઈએ એની ફાઇલ ક્લિયર કરવા માટે. તમને નોલેજ તમારા જાતે બોલો છો ભાઈ કે 6000 સ્કૂલ છે, બ્લેકમેલિંગ કરવા સિવાય કંઈ નથી કરતા. કેટલા મેમ્બર ફાઇલો તપાસે છે? 6000 માટે 6000 માણસો જોઈએ સાહેબ? 4 માણસ, જાગૃતિબેન, 4 માણસો જ એફઆરસી માં છે. બધા જોન માં 6000 ફાઇલો કોણ જુએ? એની માટે એને 12 મહિના ની 2 વર્ષ જોઈએ ફાઇલો ચેક કરવા માટે. કઈ રીતે ફાઇલો ચેક કરતા હશે? ફક્ત ને ફક્ત અંડર કન્ટ્રોલ કરંટ ટેબલ માં સાડાઓ પૈસા લે. એટલે આ એફઆરસી જોન માં જે ભી એમને પૂછો કે એફઆરસી માં કોણ છે, તમારા સ્કૂલો વાળા છે, તમારા રાજકોટ જોન માં કોણ છે, સાંભળો, તમારા રાજકોટ જોન માં કોણ છે? એફઆરસી માં સ્કૂલો વાળા છે. સ્કૂલો આ તો ભાઈ જે સ્કૂલો નક્કી કરે એ નક્કી થાય છે. સરકાર નિયુક્ત, સરકાર નિયુક્ત છે. ગત વર્ષે કોરોનાની મહામારી દરમિયાન જે શાળાએ ફી ઉઘરાવી હતી, પછી નેશનલ લોકડાઉન, લોકડાઉન કર્ફ્યુ, આ બધી સ્થિતિમાં પછી સેકન્ડ ટર્મમાં એવું હતું કે ફર્સ્ટ ટર્મની આ ફી અને સેકન્ડ ટર્મમાં જો ફી વધારે ઉઘરાવી હોય તો તેમાં ફી તાલમેલ કરવો અને કાં તો પછી વિદ્યાર્થીઓને પાછી આપી દેવી. શું એ ધ્યાનમાં રાખીને આ વખતે ફી વધારે વસૂલવામાં આવી રહી છે કે પછી સરકાર આવો નિર્ણય કરવાની જ છે? આમાં બે વસ્તુ છે જાગૃતિબેન. પહેલી વસ્તુ એ કે જે 25% ફી માફી કરવામાં આવી હતી માનનીય હાઈકોર્ટ દ્વારા, એ પણ વાલી મંડળે જ્યારે અરજી કરી હતી ત્યારે એમાં મુખ્ય વસ્તુ એ છે કે ટ્યુશન ફીના 25% માફ કરવાના કીધા હતા. હવે શાળાઓએ શું કર્યું કે એફઆરસી આખી ફી 90000 નક્કી કરી છે. 90000 માંથી ટ્યુશન ફી છૂટી પાડી નહીં અને 90000ના 25% માઇનસ કરી અને ફી ઉઘરાવવાનું ચાલુ રાખ્યું. અને ઘણી શાળામાં તો ટ્યુશન ફી અવેલેબલ છે જ નહીં. એક્ઝેક્ટલી, ઘણી શાળાઓમાં છે જ નહીં. 2017 થી આ કાયદો આવ્યો એટલે એક જ મથાળા હેઠળ ફી લેવી એવું નક્કી કરવામાં આવ્યું, પણ અત્યાર સુધી હજુ શાળાઓ એ રીતે ફી લેતી નથી. સરકારના વાત જો સરકારની સાઈડે આપણે જોવા જઈએ વિશ્લેષક તરીકે, તો સરકારે એક વસ્તુ સારી કરી કે વાલી મંડળની વાત સાંભળી અને 100% ફી માફીનો પરિપત્ર કર્યો, જેને ચેલેન્જ કરી અને શાળા સંચાલક મંડળ હાઈકોર્ટમાં ગયું અને ત્યારબાદ તે ત્યાંથી 25% ઓર્ડર આવ્યો. એટલે તમે ઓવરઓલ જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક આમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ, શાળા, સરકાર અને આ બધા જ તંત્રની અંદર ફૂટબોલની માફક ઉછળી રહ્યા છે. આ એક બહુ સ્પષ્ટ જે આપણે તારણ કાઢીએ તો એક આ થઈ રહ્યું છે. બીજી વસ્તુ ખાસ અહીંયા કહેવાની કે એફઆરસી ની ઝોનલ કમિટી હોય કે મેઇન કમિટી હોય, એ બંનેની અંદર શાળા સંચાલક મંડળના એક સભ્યને સ્થાન આપવામાં આવ્યું છે, તો વાલી મંડળના સભ્યને સ્થાન આપવામાં કેમ નથી આવ્યું? આ સરકારે બાયસ નીતિ કેમ અપનાવી છે? આ ખૂબ અગત્યનો મુદ્દો છે અને એના માટે જ ગુજરાતમાંથી 2 વાલી મંડળે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાલ અરજી એ બાબતે પેન્ડિંગ છે અને શક્ય થશે તો ડિસેમ્બરના પહેલા વીકમાં એની સુનાવણી પણ થાય એવી શક્યતાઓ છે. જી નરેશભાઈ, આપને પૂછવા માંગીશ કે અત્યારે અમદાવાદ ઝોનની સૌથી વધારે શાળા એવી છે કે જેમાં 7% પ્રોવિઝનલ ફીના નામે વધુ ઉઘરાણી કરવામાં આવી રહી છે અને અત્યારે સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે એફિડેવિટ અને પ્રોવિઝનલ ફી હજુ નક્કી થઈ રહી છે. હજુ એફઆરસીની જે મેઇન ફી નક્કી કરવાની છે એને નક્કી થતા હજુ 2 મહિનાથી વધારાનો સમય લાગી શકે છે.
હવે હું તમને આજ કહું છું, એકદમ હકીકત કહું છું કે એફઆરસી ની અંદર કોઈ પણ ફાઇલ ચકાસવામાં આવતી જ નથી. અમદાવાદની એફઆરસીમાં છેક પાલન મહેસાણા સુધીની સ્કૂલો છે. તમે વિચાર કરો, હવે આ જજને તો ખબર જ નથી કાયદો કે શિક્ષણનો શું કાયદો છે. દવે સાહેબ આને શિક્ષણનો ઢબી ખબર નથી, એવા લેસાડી દીધા છે. કમિટીમાં બી જે માણસને શિક્ષણનો બી ખબર નથી એવા કમિટીમાં છે. હવે એ લોકો કાગળ આવે સ્કૂલ વાળા કે સ્કૂલમાં બી સ્કૂલના પ્રતિનિધિ બેઠા હોય, બે આ ફી નક્કી કરવાની છે. સ્કૂલમાં જોવા ગયા છો? એક પણ ડીઓ સ્કૂલમાં જોવા ગયા નથી, એક પણ એફઆરસી નો મેમ્બર સ્કૂલમાં જોવા ગયો નથી. ફક્ત પેપર ઉપર જે આવે એ માન્ય કરી દે છે. અને લાખ, દોઢ લાખ, બે લાખ, અઢી લાખ, ત્રણ લાખ, ચાર લાખ સુધીની ફી, રિવર સાઈડની ફી છે એ ચાર ચાર લાખ રૂપિયા કરેલી છે. બીજું સૌથી મહત્વનું, જ્યારે તમે આરટીઆઈ કરો કે ભાઈ અમારા સ્કૂલની માહિતી જોઈએ છે, એ સ્કૂલે કેટલા એસી મૂક્યા, કેટલી બેન્ચ મૂકી, કેટલો શિક્ષકનો પગાર મૂક્યો, તો એ પગારોમાં કરોડો રૂપિયાના પણ આરટીઆઈમાં એવું લખવામાં આવે છે કે સ્કૂલને એક લેટર લખે કે આ વાલી મંડળ મારી પાસે કાગળ માંગે છે, શું અમે આપીએ? બરાબર. અરે આ કાયદો તમારા સ્કૂલને પૂછવાનું મને આપવા માટે? તો આ કાયદો આ એફઆરસીમાં છે, એટલે લૂલો કાયદો છે, તદ્દન લૂલો કાયદો છે. સ્કૂલની ફેવરમાં છે, વાલીઓની ફેવરમાં છે જ નહીં. અને એફઆરસી આવવાથી કોઈ પણ ફાયદો થયો નથી, ક્યાંય પણ કોઈ ફાઇલ જોવામાં આવતી નથી. જો ખરેખર એફઆરસી જો ખરેખર સાચી હોય, સરકારને જો ખરેખર આઈનો દેખાડવો હોય, તો બધું જ એફઆરસીના એક એક પેપર છે એ ઓનલાઈન મૂકે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અને આજે 2017 થી જુઓ, વચ્ચે એફઆરસી ની વેબસાઇટ ચાલુ કરી, બે વર્ષનું ચડાયું, પાછું બંધ કરી દીધું. હવે આ વર્ષે પણ તમે જુઓ, સરકારને એફઆરસીને જો ખરેખર પોતાની લાગણી હોય વાલીઓ ઉપર અને જો હકીકત બતાવી દે, તમે ઓનલાઈન મૂકી દો બધું, બધા પેપર્સ તમે ઓનલાઈન મૂકી દો. પ્રોબ્લેમ નરેશભાઈ એ જ છે ને કે ઓનલાઈન પોર્ટલ પણ અત્યારે બંધ છે, કારણ કે સિસ્ટમ અંડર સિક્યોરિટી, અંડર પ્રોસેસિંગ છે કે અંડર અપડેટ થઈ રહી છે. જાલા સાહેબ, આવા સંજોગોમાં જે વાલીઓને જૂની ફીની સિસ્ટમ જોવી હોય, માહિતી મેળવવી હોય, તે પણ હવે મેળવી નથી શકતા, કારણ કે આ પોર્ટલ, વેબસાઇટ, ઓનલાઈન પોર્ટલ અત્યારે બંધ અવસ્થામાં છે. શું કહેશો આપ? એક પેલા સ્પષ્ટતા કરી દઉં કે એક વાત બહુ સાચી છે કે એફઆરસીમાં વાલી મંડળના સભ્યો જે સત્તાવાર સભ્યો હોય એ હોવા જોઈએ. આ 100% વસ્તુ છે. એફઆરસીમાં એક કમી છે એ હું ખુલ્લે આમ એક શિક્ષણવિદ તરીકે કહી શકું. થેન્ક યુ વેરી મચ. એક એના સભ્ય છે, જો તમે સેલ્ફ ફાઇનાન્સના, તમે સેલ્ફ ફાઇનાન્સના સભ્ય રાખતા હોય તો વાલી મંડળના સભ્ય રાખવામાં સરકારને વાંધો શું છે? એ એક સમજાતું નથી. નંબર 2 કે જો એ વિદ્યાર્થીઓ જે છે, એ વાલી જે છે, એમાં જાગૃતિ લાવવાની જરૂર છે. ભાઈએ કીધું એ બહુ સાચી વસ્તુ છે કે વાલીને હજી ખબર જ નથી કેટલા ટકા સેના ઉપર ફી વધે, શિક્ષણ ફી ઉપર વધે, અન્ય એક્ટિવિટી ઉપર વધે, સેના ઉપર વધે. આ વાલીઓને જ્ઞાન નથી, સારા સારા આચાર્યને કે સારા સારા ઓલા લોકોને જ્ઞાન નથી, કમિટી મેમ્બરને જ્ઞાન નથી. 3 વખત મને ખોટી લાગે છે આમાં. હે, કમિટી મેમ્બરને જ્ઞાન નથી કે સેના ઉપર ફી વધારવી? ના, એ ખોટી વસ્તુ અહીંયા હશે. તમારે રાજકોટની કમિટી સૌરાષ્ટ્ર ઝોનમાં મને ખબર છે બહુ નીવડેલા શ્રી અશોકભાઈ શેતા, ખાસ કરીને ભાઈ અજયભાઈ, વિપુલભાઈ મહેતા આ અને ડીઓ કૈલાસ સાહેબ ખૂબ સારું જ્ઞાન ધરાવે છે. જજ મેડમ પણ બહુ પોઝિટિવ છે, વાલી તરફી છે. હમણાં તમને 3 શાળાની જો ફી ખૂબ માંગી હતી, ત્યાં સ્થળ ઉપર જઈને ચેક કર્યું ને કીધું એમને કે તમે જે ફી માંગી છે એ કોઈ પણ સંજોગોમાં મંજૂર કરવામાં નહીં આવે. એટલે આપની વાત સાચી છે કે અમુક જગ્યાએ આવું હાલતું હશે, પણ એ સર્વજ્ઞ રીતે મંજૂર નથી. તમે જલા સાહેબ, મારો સવાલ એ છે કે એફઆરસી નક્કી નથી થઈ, એફઆરસી અંતર્ગત ફી નક્કી નથી થઈ, અને બીજી બાજુ ફીની માહિતી મેળવી શકાય એ માટેની જે ઓનલાઈન વેબ પોર્ટલ છે, એ વેબ પોર્ટલ પણ અત્યારે અપડેટ થઈ રહી છે, એ સ્ક્રીનિંગ ઉપર આવી જાય છે, અને વેબ પોર્ટલ પણ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ છે. તો વાલીઓ જૂની ફીની માહિતી મેળવી હોય, જાણકારી મેળવવી હોય, તો જશે ક્યાં? કેટલી ફી છે. નંબર 2, જે શાળાઓ એફઆરસી કમિટીએ નક્કી કરેલું છે એનાથી વધારે ફી લે છે એમની માન્યતા રદ કરવી જોઈએ. બરાબર છે. એની સાથે હું સંપૂર્ણ, હું એક વાલી જ છું, હું કોઈ એફઆરસી કમિટીમાં નથી કે મારે એફઆરસી કમિટી અરે કોઈ લેવા દેવા નથી, ઠીક છે. પણ હું તમને શિક્ષણવિદ તરીકે એટલું કહું કે આપણે જો તાજમહેલમાં જમવા જઈએ તો તાજમહેલનું ભાવ પહેલા મેનુ જોઈ લેવું જોઈએ.
બરાબર છે અને ધાબા હારે સરખામણી ન કરો સાહેબ એ શિક્ષામાં એવું નથી અત્યારે તમે ભૂલો છો તમે ભારતના નાગરિકનો કાયદો સાંભળ્યો છે તમે તમે શિક્ષણનો બંધારણ વાંચ્યું છે નહી નફાની નુકસાનથી આ સ્કૂલ ચલાવવાની તમે એવું ના કહો કે ભાઈ બુલેટ ટ્રેનમાં ગયા કે શતાબ્દીમાં ગયા એટલે અલગ ભાડું લાગે ને લોકલ ટ્રેનમાં એટલે તો આરટીઈ નો કાયદો આવ્યો છે વડીલ એક જ બેન્ચ ઉપર ગરીબ અને અમીર બાળક બેસે આ અમીર અમીર જાદાઓની સ્કૂલના અમીર બાળકોના લીધે ગરીબ બાળકને શિક્ષણથી વંચિત રહે માટે આપણે સરકાર રાઇટ ટુ એજ્યુકેશન લાવી છે ભાઈ આપનું શું કહેવું છે સાંભળો સાંભળો સાહેબ બે મિનિટ આ આરટી નો કાયદો ખરેખર સેલ્યુટ મારું સરકારને આમાં એવું છે કે એફઆરસી ની અંદર 2017 માં કાયદો આવ્યો એ પહેલા વિદ્યાર્થીઓને વાલીઓ ફી ભરતા હતા જ 17 માં કાયદો આવ્યો એટલે વાલીઓને હક મળ્યો હવે વાલીઓને હક મળે છે પૈસાદાર વાલીઓને કે પછી ગરીબ વાલીઓને ત્યાં કેમ ખૂંચે છે ત્યાં સંચાલકને ખૂંચે છે ત્યાં સરકારના ઘણા લોકોને પણ ખૂંચે છે કે ભાઈ તમારે ફી તમારે આપી હોય તમે લાખ લાખ લોકોના વાલી મંડળ ને તમે સપોર્ટ કરો છો એવી વાત કેમ તો સરકારે આ કાયદો લાવવાની જરૂર નહોતી બીજી વસ્તુ કે એફઆરસી ની અંદર બહુ જ સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે કે 15, 25 અને 27 આનાથી નીચે જેને ફી લેવાની હોય એને ફાઇલ મૂકવાની જ નથી તો આ માહિતી ડીઓ કચેરીમાંથી કેમ દરેક શાળાઓને આપવામાં આવતી નથી એવું કહી શકીએ આપણે ભાવિનભાઈ એવું કહી શકીએ કે 2017 માં જ્યારથી આ કાયદો અમલી બન્યો છે ત્યારથી જ એટલે શરૂઆતના તબક્કાથી જ આ વિવાદાસ્પદ બનતો આવ્યો છે કોરોનાની મહામારીમાં આ મુદ્દો વધુ ઉછળ્યો છે કારણ કે જે લોકડાઉન અને કોરોનાનો કરફ્યુ હતું તેની વચ્ચે જે વેપાર ધંધા પડી ભાગ્યા હતા તેવા સંજોગોમાં કમરતોડ મોંઘવારી અને તેમાં પણ શાળાઓની ફીની ઉઘરાણી માટે પઠાણી ઉઘરાણી અને જો વાલીઓ ફી ન ભરી શકે તો બાળકોને શિક્ષણમાંથી અને શાળામાંથી તેઓના એડમિશન રદ કરી દેવામાં આવતા હતા અને હવે જ્યારે સેકન્ડ સત્ર શરૂ થવાને આરે છે તેવા સંજોગોમાં પણ એફઆરસી હજુ ફી નક્કી નથી કરી શકી અને તેવા મુદ્દે આ સમગ્ર બાબતમાં હવે વિવાદ વધી રહ્યો છે કે જે પ્રકારે એફિડેવિટ અને પ્રોવિઝનલ ફીના નામે 7% વધારો કરવામાં આવી રહ્યો છે અને વધારો લેવામાં આવી રહ્યો છે વેબ પોર્ટલ ઓનલાઈન પણ બંધ છે વિદ્યાર્થીઓના વાલીઓ જાય તો જાય ક્યાં જૂની ફીની જાણકારી મેળવવા માટે સમયનો અભાવ છે પરંતુ આ મુદ્દો એવો છે કે જે ચર્ચવો આજે ખૂબ જ જરૂરી હતી કારણ કે 21 નવેમ્બર નજીક આવે છે અને બીજું સત્ર શરૂ થવાને આ રહે છે ભાવિનભાઈ નરેશભાઈ અને ઝાલા સાહેબ આપ આ સંવાદમાં આપનો ખૂબ ખૂબ આભાર નહીં નફો નહીં નુકસાન અને તેની વાત માટે જ એફઆરસી નક્કી કરવામાં આવ્યું 2017 થી એફઆરસી તો અમલી બની ગયું છે પરંતુ ફીના ધારાધોરણ હજુ સુધી ક્લિયર થયા નથી અને આ વખતે જ્યારે સેકન્ડ સત્ર બીજું સત્ર 21 નવેમ્બર થી શરૂ થવા જઈ રહ્યું છે તેવા સંજોગોમાં વહેલામાં વહેલી તકે એફઆરસી ફી નક્કી કરે તેવી વાલીઓની માંગ છે અને આ એફઆરસી વિવાદિત શા માટે બની રહી છે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે તો સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું રજા આપશો નમસ્કાર.